ટાઈમ સાથે હું નિશિત. બુલેટિનની શરૂઆત કરીએ. ગાંધીનગરમાં એલઆરડીની મહિલા પરીક્ષાર્થીઓના મામલે 55 દિવસથી ઉપવાસ પર મહિલા ઉમેદવારો છે. પોલીસ દ્વારા વાટાઘાટો માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વાટાઘાટો માટે સરકારે પોલીસને સૂચના આપી છે. સમાજ વિગ્રહ ન થાય તે માટે રાજ્ય પોલીસને આ સૂચના આપવામાં આવી છે. સૂચનાને પગલે પોલીસ દ્વારા દસ્તાવેજોની માંગણી કરાઈ છે. કેવી રીતે અનામત લાભ મળે તે ન્યાયિક પ્રક્રિયા માટે આશ્વાસન આપવામાં આવ્યું છે. ગૌતમ શ્રીમાળી સંવાદદાતા અમારી સાથે લાઈવ જોડાય છે. ગૌતમ, એલઆરડી મહિલા ઉમેદવારો 55 દિવસથી સતત ઉપવાસ પર છે, આંદોલન કરી રહ્યા છે. બીજી તરફ હવે સરકાર દ્વારા કેવા પ્રકારની કવાયત હાથ ધરાઈ છે કે કેમ, કે હજુ પણ સરકાર ઘોર નિદ્રામાં છે, હજી કાળજી નથી રાખી રહી આ બાબતની, કેવા પ્રકારની સૂચના પોલીસ વિભાગને આપવામાં આવી છે અને આ બાબતે મહિલા જે ઉમેદવારો છે તેમનું શું કહેવું છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો 55 દિવસથી જે રીતે કહી શકાય કે જે મહિલા ઉમેદવારો છે તે આંદોલન કરી રહી છે અને છેલ્લા 15 દિવસથી તેઓ ઉપવાસ આમરણ ઉપવાસ આંદોલન છે તે કરી રહી છે. ત્યારે હાલ તો કહી શકાય કે જે સમાજમાં વર્ગ વિગ્રહ ન વધે તે માટે સરકાર દ્વારા કંઈક ક્યાંક ક્યાંક સૂચના છે તે પોલીસને અપાઈ હોય તે પ્રકારની વાત છે તે મળી રહી છે. તે અંતર્ગત પોલીસ છે તે જે મહિલાઓ સાથે વાટાઘાટ કરવા આગળ આવી હોય તે પ્રકારની વાત છે તે પણ મળી રહી છે. હાલ તો કહી શકાય કે તમામ જે મહિલાઓ છે તે છેલ્લા 55 દિવસથી આ જ સ્થળે, એટલે કે જે સત્યાગ્રહ છાવણી છે, જે આંદોલન છે તે કરી રહ્યા છે. 15 દિવસથી તેઓ ઉપવાસ આંદોલન પણ કરી રહ્યા છે. પોતાની જે વાત સાથે અને લડત સાથે તમામ જે મહિલાઓ છે તે એક જ વાત કરી રહી છે. તમામ પ્રકારના જે પોસ્ટરો બેનર સાથે આ જ રીતે 55 દિવસથી પોતાનું આંદોલન કરી રહ્યા છે. વાત ફક્ત એટલી છે કે 1-8 નો જે ઠરાવ જે કરવામાં આવ્યો છે તે ઠરાવ રદ થાય તે પ્રકારની માંગ સાથે જે વિદ્યાર્થીનો છે, જે ઉમેદવારો એલઆરડીમાં જે પાસ થયેલી જે ઉમેદવારો છે તે અડગ મને જે પોતાની રજૂઆત કરવા માટે આતુરતાપૂર્વક છે. ત્યારે સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો ઇનિશિયેટિવ લેવામાં નથી આવ્યો, પરંતુ કહી શકાય કે જે રીતે ગઈકાલ જે પોલીસ અહીંયા આવી હતી ને પોલીસ દ્વારા ક્યાંક ને જે વાટાઘાટ કરવાનો પ્રયત્ન કર્યો હોય તે પ્રકારની વાત સામે આવી હતી. પણ એક કારણ એ પણ આવી શકે છે કે સમાજમાં જે રીતે કહી શકાય કે જે અનામતની માંગ છે તે ચાલી રહી છે, ત્યારે વર્ગ વિગ્રહ ન વધે અને આવનારા દિવસોમાં ફરી અનામત આંદોલન જેવા આંદોલન ન થાય તે માટે થઈને સરકાર દ્વારા જે પોલીસને સૂચના અપાઈ હોય તે પ્રકારની વાત છે તે સામે આવી રહી છે. અને પોલીસ દ્વારા કહી શકાય કે ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે. ત્યારે આપણે સાથે કેટલાક વિદ્યાર્થીનો છે તેમને પૂછીશું, શું કહેશો? પોલીસ અહીંયા આવ્યા હતા, તેમના દ્વારા શું સૂચના આપવામાં આવી છે અને એમની સાથે કોણ કોણ હતું અને કેવી રીતે એમને રજૂઆત કરાઈ છે અને કેવા પ્રકારની રજૂઆત કરાઈ છે? તમને લાગે છે કે આ રજૂઆત દ્વારા વાટાઘાટ કરવાનો પ્રયત્ન થતો હોય? વાટાઘાટની તો વાતની ખબર નથી, પણ અમને ખાલી એસપી જોડે લઈ ગયા હતા. અહીંથી જે પીઆઈ છે, સ્થાનિક એપીઆઈ અમને એસપી જોડે લઈ ગયા હતા અને એસપી સાહેબે અમને કીધું કે ભાઈ તમારી મુખ્ય માંગણીઓ શું છે, એટલે અમે અમારી મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી કે ભાઈ 1-8-2018 નો જે ગેરબંધારણીય પરિપત્ર છે એને રદ કરો અને અમારું એલઆરડી ભરતીમાં જે 3077 મહિલાઓનું મેરિટ છે એને રીસેટ કરો. એટલે એને અમને એમ કીધું કે ભાઈ તમે આ મેરિટ પૂરતી જ વાત રાખો તો અમે એમ કહીએ છીએ કે ભાઈ 1-8-2018 નો પરિપત્ર છે એ અમારી એલઆરડી ભરતી પૂરતો નથી, એમાં આગળ તમને બોર્ડ, કોર્પોરેશન, યુનિવર્સિટી તમામ જગ્યાએ લાગુ થવાના છે. તો આજે અમે અમારું કરીને વયા જાય તો પાછળની આગળ ગુજરાતની 3.5 કરોડ મહિલા જે એસસી એસટી ઓબીસીમાં આવે છે તો એનું શું? એટલે અમે આજે આવ્યા તો અમે રસ્તા ઉપર આવ્યા છીએ તો અમને ખબર છે કે અહીંયા પરિસ્થિતિ કેવી હતી. તો અમે એવું નથી ઈચ્છતા કે અમારી બહેનો પાછી અહીંયા આવીને આંદોલન કરે, એટલે અમે એમ જ કહીએ છીએ કે ભાઈ 1-8-2018 નો જે પરિપત્ર છે એને જ રદ કરો. એટલે અમારી માંગણી શું કહેવાય, એસપી સાહેબે કીધું કે ભાઈ અમે આ ઉપર પહોંચાડશું તમારી જે રજૂઆત છે, બસ બીજી કોઈ જાતની વાટાઘાટો કે કશું નથી થયું. ખાલી હૂંફ જ મળી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે એસપીએ જે રીતે તમારી સાથે વાત કરી, તો તમે જે રજૂઆત કરી કેટલા સમય સુધીની રજૂઆત હતી, રજૂઆતમાં કયા કયા પાસાને આવરી લેવામાં આવ્યા? પાસામાં તો કઈ નહીં, પણ અમને પીએ જોડે, સ્થાનિક પીએ જોડે અમને ત્યાં એસપી જોડે લઈ જવામાં આવ્યા. એસપી ને જે પૂજાબેન વાત કરી હતી અમને અમારી બે મુખ્ય માંગણીઓ જણાવી અને એના પરથી લાગ્યું કે અમને થોડી હૂંફ મળી અને એમને રજૂઆત કરી કે અમે આગળ ગુજરાત સરકારના આ વસ્તુની રજૂઆત કરશું, કારણ કે દીકરી આજે 58 દિવસ થી બેઠી છે અને અનશનના બી 15 દિવસ થઈ ગયા છે. તો કહી શકાય કે હાલ તો જે વાટાઘાટ કરવાનો ક્યાંક ને ક્યાંક જે પ્રયત્ન છે તે થઈ રહ્યો છે, એટલે આવનારા દિવસમાં જે આંદોલન છે તે ઉગ્ર ન બને તે માટે સરકાર દ્વારા ક્યાંક પોલીસને સૂચના અપાઈ હોય અને પોલીસ એક્શનમાં આવી હોય અને એક્શન સાથે સાથે જે માંગણીઓ છે તેની રજૂઆત જે તે આવનારા દિવસોમાં પોલીસ છે તે સરકારને કરશે તે પ્રકારની વાત છે તે સામે આવી રહી છે. પરંતુ હાલ તો સરકાર દ્વારા જે પોલીસની એક વાત છે તે કરી રહ્યા છે અને તે અંતર્ગત એક હૂંફ જે આંદોલનકારી છે તેમને મળી હોય તે પ્રકારની વાત છે તે સામે આવી રહી છે. કેમેરામેન નરેશ ભૂટિયા સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી, ગાંધીનગર.
તો છેલ્લા 55 દિવસથી આંદોલન કરી રહી છે એલઆરડીની મહિલા ઉમેદવારો વિદ્યાર્થિનીઓ. સરકારે એકતરફી પ્રયાસ શરૂ કર્યા છે. પોલીસને સૂચના આપી છે કે કોઈ સામાજિક વર્ગ વિગ્રહ ઉભો ન થાય, પરંતુ માત્ર હૂંફ મળી હોવાનું પીઆઈ તેમને સ્થાનિક પીઆઈ તેમને મહિલા ઉમેદવારોને ત્યાં લઈ ગયા હતા, સમજાવટનો પ્રયાસ કર્યો. સવાલ એ છે કે 55 દિવસ વીતી ગયા છે, 55 દિવસથી સતત આ વિદ્યાર્થિનીઓ લડાઈ લડી રહી છે ન્યાય માટેની.